મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગેસી ફાયર મુદ્દે હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એમાં નિયમોનો ભંગ કરતા બી ટાઈપના ગેસી ફાયરને બંધ કરવાની સૂચના અને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. મોરબી સિરામિક એસોસિએશન દ્વારા ગેસી ફાયર મુદ્દે હાઈકોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ ચાલી રહ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો, જેમાં નિયમોનો ભંગ કરતા બી ટાઈપના ગેસી ફાયરને બંધ કરવાની સૂચના અને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. આ મામલે મોરબી સિરામિક એસોસિએશનના સીઈઓ પ્રફુલભાઈ વાછાણી જણાવે છે કે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે, જેમાં મુખ્યત્વે બી ટાઈપ ગેસી ફાયર અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ટેકનિકલ એક્સપર્ટના ઓપિનિયન લીધા બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે. જે ચુકાદામાં બી ટાઈપના ગેસી ફાયરમાં જીપીસીબીની શરતોનું પાલન ના કરતા હોય તેની સામે એક્શન લેવાના નિર્દેશ અપાયા છે. જે ચુકાદામાં એમ પણ જણાવ્યું છે કે ગેસી ફાયર જે પાલન કરે છે તેવા એકમોએ સિંગાપોર કંપની સાથે સિરામિક એસોસિએશન દ્વારા એમઓયુ કરવામાં આવી રહ્યું છે, જેમાં જ્યારે સિરામિક એસોસિએશનના ઉપપ્રમુખ જણાવે છે કે ગેસી ફાયર વાપરનારા સિવાયના 299 એકમો ગેસ વપરાશ કરે છે, જેથી ઉત્પાદનમાં બહુ અસર નહીં થાય. જી, આ 12 તારીખે ચુકાદો જે જાહેર થયો છે એ મોરબીમાં સિરામિક ઉદ્યોગોમાં જે કોલ બેઝ ગેસી ફાયરો ચાલે છે એ બાબતનો એક ચુકાદો નામદાર હાઈકોર્ટે આપેલો છે. આ ચુકાદામાં મુખ્યત્વે કોન્સન્ટ્રેશન કરવામાં આવ્યું છે બી ટાઈપના ગેસી ફાયરો ઉપર. નામદાર હાઈકોર્ટે આ આખી પિટિશનનો ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો અને ટેકનિકલ એક્સપર્ટ પાસે પણ ઓપિનિયનો લીધા અને ત્યાર પછી આ જે ચુકાદો આપેલો છે. આ ચુકાદામાં બી ટાઈપના ગેસી ફાયરો જે મોરબીમાં ચાલે છે, આ ગેસી ફાયરોમાં જે ગેસી ફાયરો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કન્સેન્ટની શરતોનું પાલન ન કરતા હોય તેવા ગેસી ફાયરો સામે એક્શન લેવા માટે નામદાર હાઈકોર્ટે એમના ચુકાદાના પેરા નંબર 16માં નિર્દેશ આપેલો છે. અને આ સિવાય નામદાર હાઈકોર્ટે એમના ચુકાદાના પેરા નંબર 17માં એમ પણ જણાવેલ છે કે બી ટાઈપના ગેસી ફાયરોમાંથી જે પાણી નીકળે છે આ પાણીના શુદ્ધિકરણ માટે એસોસિએશન દ્વારા સિંગાપુરની કંપની સાથે એમઓયુ કરવામાં આવેલું છે. આ એમઓયુની જે સિસ્ટમ છે એ સિસ્ટમની ટ્રાયલ માટે જીપીસીબી મોરબીના એક એકમમાં પરમિશન આપે, જેથી આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી અને આપણું જે ગેસી ફાયરનું પાણી નીકળે છે એ પાણીને સંપૂર્ણપણે હાનિરહિત પ્રદૂષણ રહિત કરી શકીએ અને એ પાણીને ફરીથી પાછો પ્રોસેસમાં ઉપયોગ કરી શકીએ અને આમ કરવાથી વાતાવરણ પર પ્રદૂષણની અસર ઓછી થશે. ના ચુકાદા પહેલા કોર્ટે એક જીપીસીબીને ઓર્ડર કરેલો કે મોરબી ક્લસ્ટરની અંદર કેટલા યુનિટો છે એ બધા જ ક્લસ્ટરના યુનિટોની વિઝિટ કરવાની, જેમાં 729 યુનિટોની કમિટીએ વિઝિટ કરેલી, જેમાં 430 યુનિટો કોલ ગેસ વાપરતા યુનિટો હતા અને 430માં 9 યુનિટ એવા હતા કે જે બહુ એ ટાઈપની કેટેગરીના અને જૂની ટેકનોલોજીના ગેસી ફાયર ધરાવતા હતા. એ લોકોને કોર્ટના ઓર્ડરથી ક્લોઝર આપવામાં આવી છે અને બીજા પણ જેને સીટી લીધેલી હોય અને સીસીએનું જે લાઇસન્સ ન મેળવેલું હોય એવા યુનિટોને સો કોડ નોટિસ આપી અને એમને પણ 30 દિવસની કન્ડિશનની અંદર સીસીએ લઈ લેવા માટેનું હાઈકોર્ટે ઓર્ડર કરેલો છે. ના એવું નથી, પણ ઉદ્યોગમાં 430 યુનિટ જ કોલ બેઝ ગેસી ફાયરનો ઉપયોગ કરે છે અને બાકીના બધા 299 યુનિટ જે છે એ લોકો નેચરલ ગેસનો યુઝ કરે છે. અને આ ચુકાદો જે એ ટાઈપના ગેસી ફાયર છે એ પણ ઓલરેડી બંધ જ છે જે કોર્ટના ડાયરેક્શન પ્રમાણે, અને બાકીના જે યુનિટોને પરમિશન નથી મળેલી એ લોકોને અત્યારે પ્રોસિજર ચાલુ છે, એટલે આનાથી કોઈ મહદ આપણા પ્રોડક્શનમાં ફારફેર નહીં થાય અને મોરબી ઉપર કોઈ મોટી અસર પડશે નહીં. ના એમાં એવું છે કે જે આઈસીવી ઇન્ડોનેશિયન કોલ હોય જેમાં મોઇસ્ચર ઓછું હોય અને સલ્ફરના કન્ટેન્ટ ઓછા હોય એવા જ કોલ વાપરવા માટેની શરૂઆતમાં ગાઈડલાઇનમાં પરમિશન આપવામાં આવેલી છે અને એ પ્રમાણે જ મોરબીની ઇન્ડસ્ટ્રીઝ આઈસીવી ઇન્ડોનેશિયા